વિસનગરના વહીવટીતંત્ર દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે રાત્રે વહીવટીતંત્રની સૂચના હતી. આજે શહેરના એક હેર કટિંગના સલૂનના વેપારીએ બહુ જ મહત્વની વાત કરી. આજે વિસનગર શહેરની સિલિકોન સોસાયટીના રહીશોએ પણ વિસનગરના પોલીસ તંત્ર દ્વારા લોકોને કાયદો વ્યવસ્થા કેમ જાળવવી, શહેરમાં હજુ પણ લોકો પોતાના વાહનો લઈને ફરી રહ્યા છે, ગરીબ બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવશે, ત્યાં અચાનક આવેલા વાવાઝોડાથી બજારમાં નાસભાગ મચી ગઈ હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિસનગર કે ન્યૂઝ. આવો જોઈએ આજના તાજા સમાચાર. ડેલા કિશન ઇન્ડસ્ટ્રીઝ ચૂલા તથા મંડપ ફેબ્રિકેશન એલ્યુમિનિયમ સેક્શન તમામ પ્રકારનું મેન્યુફેક્ચર ઉત્પાદન 41 GITC કાંસા 4 રસ્તા વિસનગર. ડેલા કોન્ટેક્ટ 98 790 10 378 97 233 93 913. વિસનગરના વહીવટીતંત્ર દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ, ચીફ ઓફિસર શ્રી અશ્વિનભાઈ પાઠક, DYSP વ્યાસ સાહેબ, PI શ્રી પ્રજાપતિ સાહેબ, નગરપાલિકાના પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, રૂપલભાઈ કે પટેલ, પાલિકા સ્ટાફ, પોલીસ સ્ટાફ સહિતના લોકો આજે શહેરમાં કોરોના વાયરસ સામે લડવા માટે લોકોને સમજાવવા માટે ચિંતન કરી રહ્યા છે. સાહેબ, હાલની પરિસ્થિતિ અંગે આપણે શું સૂચન આપવા માંગો છો? નમસ્કાર. ગઈકાલે રાત્રે 8 થી આદરણીય નરેન્દ્રભાઈએ આખા ભારતને હાથ જોડી અને વિનંતી કરી છે કે જેથી કરી અને આ કોરોનાના રોગ સામે લડવા માટે જે હાલ આપણી પાસે હાથવગા હથિયાર છે, સંક્રમણને ખાળવા માટે કેવળ અને કેવળ એકબીજાના સંપર્કમાં સોશિયલાઇઝ થવામાંથી દૂર રહો એ રીતની વાત કરી છે, ત્યારે પ્રધાનમંત્રીથી તે નાનામાં નાના કાર્યકર્તા સુધી અને ગામના નાનામાં નાના છેવાડાના માણસ સુધી પોતે પોતાની જાતને બચાવવા, ભારતને બચાવવા આપણે તૈયાર રહેવાનું છે. અને એનો એકમાત્ર ઉપાય 21 દિવસનો જે બંધ આપ્યો છે, બરાબર, એમાં આપણે સહકાર આપવાનો છે. અને એ સહકાર થકી જ આમાંથી આપણે ઉભરી શકીશું. શક્તિશાળી અને જે પ્રગતિશીલ દેશો કહેવાય, પ્રગતિવાળા દેશો છે, એમાં પણ એ લોકો એમાં નિષ્ફળ ગયા છીએ, ત્યારે આપણે તો 133 કરોડના દેશની અંદર સારી રીતે આ રોગને ખાળવા માટેની લડાઈ જે આદરણીય નરેન્દ્રભાઈએ આદરી છે, એના માટે બેસ્ટ રસ્તો એવો છે કે કોઈએ બહાર નહીં નીકળવું. અને સરકારે જે આવશ્યક ચીજ વસ્તુઓ પેનિક થયા વગર, કોઈ પણ ગભરાટ સિવાય થયા સિવાય બધાને ઘરે મળશે એની પણ ખાતરી આપી છે. સપ્લાયની ચેન વ્યવસ્થા ઓકે છે, એમાં ક્યાંય તકલીફ વાળો વિષય નથી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ સરસ છે. અને આખું સરકારી તંત્ર, કલેક્ટર, પોલીસ, નગરપાલિકા અને બાકીનું એસેન્શિયલ વસ્તુ માટે જે જરૂરી પરિપત્ર કરી અને જે સરકારી કર્મચારીઓ છે ખડે પગે આપણી સૌની સેવામાં ઊભા હોય ત્યારે સહકાર આપવો એ આપણા સૌની ફરજ છે. મારી આ તમારા માધ્યમથી દરેક લોકોને નમ્ર અપીલ છે કે સરકારે આપેલા સૂચનોનું, આદેશોનું અને અધિકારીઓ જે આદેશ કરે એનું પાલન કરવા માટે વિનંતી છે. અને જે સમય દરમિયાન ખરીદી માટેની છૂટ આપી હોય એટલો જ સમય ટોળો વળાય સિવાય દવાની દુકાન ઉપર હોય, શાકની લારી ઉપર હોય કે દૂધની દુકાન ઉપર હોય, ઓછામાં ઓછું 1-1 મીટરનું અંતર જાળવી અને આપણે ખરીદી કરીશું તો આ લડાઈ સામે આપણે 21 દિવસમાં નીકળી જઈશું. ચાઇના પણ આજે આ લડાઈમાંથી બહાર આવી ચૂક્યું છે, આપણે આ લડાઈમાંથી બહાર આવવાનું બાકી છે અને આ શરૂઆત છે. તો આ બધાને સહકાર આપવા માટે મારે બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે જે સરકારી સૂચનાઓનો અમલ થાય, વહીવટને આપ સૌ સહકાર આપો. ધન્યવાદ. ઓકે, થેન્ક યુ સર. ઓકે, સાથે સાથે મારે એક વિનંતી પણ કરવાની છે, જે લોકો ખરીદી માટે નીકળે એ કોઈ ટુ વ્હીલર, સાયકલ અથવા તો ગાડી સિવાય પોતાની ખરીદી અને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે નીકળે, જેથી કરી અને કોઈ પણ કરવા માટે અથવા તો લાવો જોઈ આવીએ બજારમાં શું થઈ રહ્યું છે, કેવો માહોલ છે, આવી બધી ઈચ્છણામાંથી બધા મુક્ત થઈ પોતાની ખરીદી માટે નીકળે, એ પણ બે પગે ચાલી અને પોતે પોતાની ખરીદી કરે એવું મારી સૌનું.
સરકારશ્રી અને વહીવટી તંત્ર દ્વારા આટલી બધી ચિંતા કરવા છતાં લોકો હજુ કેમ સમજતા નથી અને આ વાયરસને કેમ ગંભીરતાથી લેતા નથી તે સમજાતું નથી. સરકારશ્રી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક જ વાત કરી છે કે જ્યાં છો ત્યાં જ રહો, જરૂરિયાત વગર બહાર નીકળશો નહીં. આ જ સમય છે સંયમ રાખવાનો. જો એકવાર વિસનગર શહેરમાં પોઝિટિવ વાયરસ ઘૂસી ગયો પછી તેને વધતા વાર નહીં લાગે. હજુ પણ કેટલીક દુકાનો ઉપર લોકો ટોળા વળીને ઉભા રહે છે. કેટલાક મેડિકલ સ્ટોરવાળા અને કરિયાણા સ્ટોરવાળા પોતાની દુકાનો ઉપર ગ્રાહકોને કેમ ભીડ કરવા દે છે તે સમજાતું નથી. ગઈકાલે રાત્રે વહીવટીતંત્રની સૂચના હતી કે દરેક મેડિકલ સ્ટોર અને કરિયાણાની દુકાન આગળ ગ્રાહકોને ઉભા રહેવા માટે એક એક મીટરના અંતરે સર્કલ કરવામાં આવ્યા હતા. રૂપલભાઈ પટેલ અને અશ્વિનભાઈ ચૌહાણ જાતે હાજર રહીને પાલિકાના કામદારોને સૂચન કરાવીને સર્કલ કરાવ્યા હતા. આજે સવારે એપીએમસીના બજારમાં લોકો ત્રિચક્કી વાહનો લઈને આવવાથી ટ્રાફિક થઈ રહ્યાનું સિક્યોરિટી દ્વારા જાણવામાં આવ્યું છે. તો તંત્ર આ અંગે જાગૃત થઈ કંઈક પગલાં ભરે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે. શું નામ તમારું? પટેલ મૌલિક. સુપર સિક્યુરિટી સર્વિસ વિસનગર. શું તકલીફ પડે છે? તકલીફ તો એ પડે છે કે મારી વિસનગરના જનતાને એ જણાવવાનું છે કે આપ ચાલતા આવવાનો આગ્રહ રાખો ઘન બજારમાં. કોરોનાનું ભયંકર સ્વરૂપ હજી ચાલુ થયું નથી. તમારે દાખલા તરીકે ઇટલીનું જોઈ લો, રોજ 600-700 વ્યક્તિઓ મૃત્યુ પામે છે અને લાખોની સંખ્યામાં ત્યાં કોરોનાનો ફેલાવો થઈ રહ્યો છે. તો મારી વિસનગરની જનતાને એ જ જણાવવાનું કે આપ શાંતિથી ચાલતા આવવાનો આગ્રહ રાખો અને સાથથી જે કલેક્ટર સાહેબનો આદેશ છે ટાઈમથી આવો અને ચાલતી ઘરે બેસો. વિસનગરની જનતાને મારી અપીલ છે, શહેરની જનતાને જણાવવાનું કે આપ એપીએમસી વિસનગરમાં શાકભાજી કરિયાણા લેવા આવવાની મનાઈ નથી, પણ ટાઈમથી અને ચાલતા આવવાનો આગ્રહ રાખો જેથી સાધનથી આવીને કોરોનાનો વાયરસનો ફેલાવો વિસનગરની જનતાને ના થાય એવી મારી અપીલ છે. સાધનથી બહુ ટ્રાફિક થઈ જાય છે એટલે ચાલતા આવવાનો આગ્રહ રાખો. આજે શહેરના એક હેર કટિંગના સલૂનના વેપારીએ બહુ જ મહત્વની વાત કરી. ભલે દાઢી વધે વાળ વધે, પણ કોરોના વાયરસ તો નહીં જ વધવા દો. તમારું સલૂન કેટલા દિવસથી બંધ છે? અમારું સલૂન 4-5 દિવસથી બંધ છે અને હજુ પણ અમે આવનારા સમયમાં નરેન્દ્રભાઈના આજ્ઞા પ્રમાણે ચાલીશું અને લોકોના વાળ વધે દાઢી વધે, પણ હજુ અમે 21 નહીં પણ 1 જ દિવસ સુધી બંધ પાડવા માટે અમે તૈયાર છીએ. કોરોના ના વધે એના માટે અમે માનનીય નરેન્દ્રભાઈ મોદીના આજ્ઞાનું અમે પાલન કરીશું. આવનારા સમયમાં અમે કરતા રહીશું. વિસનગર હેર કટિંગ સલોન એસોસિએશન એની સાથે એમની સાથે જોડાયેલા છીએ અમે. બસ એ જ. ગઈકાલે દેવભૂમિ ટાઉનશીપના રહીશો દ્વારા લોકડાઉનનો નિર્ણય લીધા બાદ આજે વિસનગર શહેરની સિલિકોન સોસાયટીના રહીશોએ પણ પ્રેરણા લઈ કોરોના વાયરસ પોતાની સોસાયટીમાં ઘૂસી ના જાય તેના માટે લોકડાઉનનો નિર્ણય લીધો છે, જે ખરેખર સરાહનીય કાર્ય છે. ભારત માતા કી જય, વંદે માતરમ. હાલના કોરોના વાયરસ COVID-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અમે સિલિકોન વેલી કોસા એની પરિવાર વિસ્તારે એવું સખત નિયમ બનાવી અને નક્કી કરેલ છે કે સોસાયટીના રહીશો સિવાય કોઈ પણ બિન અધિકૃત વ્યક્તિઓ જેવા કે શાકવાળા, દૂધવાળા, કામવાળા કે અન્ય કોઈ પણ બહારથી આવેલી વ્યક્તિ કે એના મહેમાનો હોય અમારી સોસાયટીના એને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. અને કદાચ કોઈનું ઇમરજન્સી હોય તો મહેમાનો બહાર ઉભા રહેશે અને સોસાયટીનો મૂળ માલિક હશે તે એની સાથે બહાર આવીને વાત કરશે. આ અમે અમારા વોચમેન દિવસપાલી અને રાતપાલી બંનેને અમે આ જાણ કરી દીધી છે. રાત્રે 10 વાગ્યા પછી જોપો બંધ કરી દેવામાં આવશે અને દિવસે પણ સવારે 10 વાગ્યા પછી જોપો બંધ કરી દેવામાં આવશે. તો આ નિયમનો વિરુદ્ધ કરશે તો એની શરમ રાખ્યા વગર એની સાથે કડક હાથે કામ લેવામાં આવશે. એના માટે તમામ સોસાયટી સાથ અને સહકાર આપવા માટે અમારી જોડે કટિબદ્ધ છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સીએમ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તેમજ આપણા સૌ ભારતની તમામ નાગરિક જનતાના હિતમાં અમો બધા સિલિકોન વેલી પરિવાર કોસાઈની વિસ્તારવાળાએ આ નિયમને 100% પાલન કરવા માટેથી બંધાયેલા છીએ અને સાથ અને સહકાર આપીશું. અને આ માટે અમો 21 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન કરેલ છે
અને એના માટે અમે કટિબદ્ધ છીએ. વિસનગરના પોલીસ તંત્ર દ્વારા લોકોને કાયદો વ્યવસ્થા કેમ જાળવવી, જેની સાથે સાથે શહેરમાં કોઈ પરિવાર ભૂખ્યા ના રહે તેની પણ ચિંતા કરી હતી. આજે શહેરના ગરીબ વિસ્તારોમાં વિસનગર પોલીસ તંત્ર દ્વારા ભૂખ્યાને ભોજન આપવા મોબાઈલ વાનમાં વ્યવસ્થા કરી હતી. તરફથી જમવાનું રાખેલ છે, જમવાનું બાકી હોય તે અહીં આવીને જમવાનું લઈ જાય. ખાલી વાટકો સાથે લાવે, મોઢા પર રૂમાલ કે માસ્ક ફરજિયાત બાંધો. શહેરમાં હજુ પણ લોકો પોતાના વાહનો લઈને ફરી રહ્યા છે તેવી ફરિયાદો મળતા પોલીસ તંત્ર દ્વારા આજે સવારે સવાલા દરવાજા, દીપક ચાર રસ્તા, ગંજી વિસ્તાર અને દરબાર રોડ ઉપર ફરી રહેલા લોકોને પોલીસ તંત્ર દ્વારા પોતાના ઘરમાં જતા રહેવા માટે સમજાવ્યા હતા. આજે બપોરે ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ, કમલેશભાઈ જીવરામ પટેલ, નાગજીભાઈ દેસાઈ અને કાર્યકરોને લઈને ધૂળીમાના પરા વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યાં અમે ઋષિકેશભાઈ પટેલને આગામી પગલાં શું લેશો તે અંગે પૂછ. આજે સમગ્ર વિસનગરમાં જ્યાં ગરીબ અને આર્થિક રીતે વીક રહેતા લોકોનો જેટલા વિસ્તારો છે વોર્ડ વાઇઝ એમાં સર્વે કરી અને એમને 15-20 દિવસ ખાવાનું ચાલે એ પ્રમાણેની કીટ બનાવવા માટે આજે અને મોડા મોડું કાલ સુધીમાં સર્વે થઈ જાય અને પરિવાર ડી એ કીટ પહોંચે એવું આપણે આયોજન કરી રહ્યા છીએ. અને નવે નવ વોર્ડમાં આ વિસ્તારો આઈડેન્ટિફાઈ કરી લીધા છે અને આઈડેન્ટિફાઈ કરેલા વિસ્તારોમાં સર્વે કરી અને પૂરે કેટલા ઘરો આવ્યા છે એ ઘરો પ્રમાણેની કીટનું વિતરણ પરમ દિવસથી અમે ચાલુ કર્યું. ભારતીય જનતા પાર્ટી ચાલુ. આવતીકાલથી સમગ્ર વિસનગરના ગરીબ વિસ્તારોમાં એપીએમસી વિસનગર અને ભારતીય જનતા પાર્ટી તરફથી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવશે. ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ. અને એ ઘરવાળાને ક્યાંય નાની મોટી તકલીફ ના પડે એના માટે વિસનગર એપીએમસી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના સહયોગથી સુખડી અને ફૂલવડીની તૈયારી કરાવી 500-500 પેકેટ પણ ઇન્સ્ટન્ટ તાત્કાલિક એમને અસર પહોંચે એ રીતે વેચવાની તૈયારી કરી લીધી છે અને આજથી એપીએમસીમાં એ બનાવવાનું ચાલુ કર્યું છે. હમણાં જ મળતા સમાચાર અનુસાર અમારા અંબાજીના સંવાદદાતા રાજુ પંચાલ જણાવે છે કે આજે અંબાજીમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડું ફૂંકાયું હતું. લોકો હજી કોરોના વાયરસના ગભરાટમાંથી બહાર નથી આવ્યા ત્યાં અચાનક આવેલા વાવાઝોડાથી બજારમાં નાસભાગ મચી ગઈ હતી. કેમેરામેન અલ્પેશ બારોટ સાથે રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર કે ન્યૂઝ.